આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ અશાંત ધારાને લઈને રજૂઆત કરવામાં આવી છે. મને વારંવાર વોર્ડ નંબર 2ના વિસ્તારવાસીઓની ફરિયાદ આવતી હતી કે વિસ્તાર વોર્ડ નંબર 2નો જે વિસ્તાર અશાંત ધારામાં આવે છે ત્યાં ઘણા બધા હિન્દુઓના મકાનમાં મુસ્લિમો બિનકાયદેસર રીતે રહે છે. મકાન હિન્દુના નામે હોય છે પરંતુ કોઈ પણ જાતના કાયદાકીય કાર્યવાહી કર્યા વગર ઘણા બધા મુસ્લિમો આવા મકાનમાં રહે છે, અને જેને લીધે થઈને આસપાસના વિસ્તારવાસીઓ દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી. એ બાબતે ધ્યાને આવતા મેં ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત આપેલી છે, અને એ બાબતે બંને વિભાગ દ્વારા અહીં પણ કલેક્ટરશ્રીને તેમજ કમિશનર્સ પોલીસ કમિશનર્સને પણ તાત્કાલિક તપાસના આદેશો પણ આપવામાં આવેલા છે, અને એ બાબતે તપાસની કાર્યવાહી પણ ચાલે. મુખ્ય વિષય જે છે કે એ લોકો જે કોઈ પણ રહે છે એમની પાસે કોઈ ભાડા કરારના કાગળો કે કોઈ કાયદાકીય કાગળો એમની પાસે છે નહીં, અને આવી રીતે બિનકાયદેસર રીતે રહે છે તો એ બાબતે કાર્યવાહી કરવા માટે થઈને રજૂઆત કરવામાં આવેલ છે.